રાજકોટ પોલીસ કમિશનરને ગાંધીનગરનું તેડું રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ તપાસનિશ અધિકારી વિકાસ સહાય દ્વારા મંગળવારે સતત આઠ કલાક સુધી ફરિયાદી તેમજ સાક્ષીના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાજકોટ પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિરુદ્ધ થયેલા આક્ષેપોને મામલે મુખ્ય ફરિયાદી મહેશ સખિયા તેમના ભાઈ જગજીવન સખિયા પુત્ર કિશન સખિયા અને એક સાક્ષીના નિવેદન નોંધવામાં આવ્યા હતા બાદમાં ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વી કે ગઢવી અને પીએસઆઈ સાખરાના નિવેદન લેવામાં આવ્યા હતા આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ગાંધીનગરનું તેડું આવ્યું છે વિકાસ સહાય મનોજ અગ્રવાલનું નિવેદન નોંધશે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સામે થયેલા ગંભીર આક્ષેપને મામલે વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી છે જેમના દ્વારા ફરિયાદીના નિવેદન નોંધીને ગુજરાત રાજ્યના પોલીસ વડા આશીષ ભાતિયાને રિપોર્ટ સુપરત કરવામાં આવશે જેમાં મંગળવારે બપોરના સમયે ફરિયાદી સહિત ચાર લોકોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે મોડી રાત્રિના અગિયાર વાગ્યા સુધી સતત આઠ કલાક ચાલી હતી જે ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવી અને પીએસઆઈ સાખરાના નિવેદન નોંધવાની કામગીરી કરવામાં આવી હતી આજે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિવેદન અર્થે બોલાવવા માટે ગાંધીનગરથી તેડું આવ્યું છે રિપોર્ટિંગ ન્યૂઝ રાજકોટ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન